मध्य दाखला पहलो दाखलो 8 सेंटीमीटर त्रिज्या ना 108 तार ना एक वर्तुळाकार घुंचळामांथी 0.40 एम्पियर विद्युतप्रवाह वहे छे। घुंचळाना केंद्र पासे चुंबकीय क्षेत्र B नुं मूल्य केटलुं हशे अहींया शोधवानुं कीधुं छे। ओके तो शुं आपेलुं छे घुंचळुं, तो कोई पण घुंचळुं आवे तो गुंचड़ाना केंद्र पर चुंबकीय क्षेत्र B बराबर म्यू जीरो एन आई छेद मां 2r। आ सूत्र म्यू जीरो आपने खबर छे 4 पाई 10 रेस टू माइनस 7 आटा की संख्या 100 10 2.4 एम्पियर प्रवाह, त्रिज्या 8 सेंटीमीटर 0.08। ओके तो चोको चोको 1.65 10 रेस टू माइनस 5 डिवाइडेड बाय 0.16 कैंसल 10 3.14 10 माइनस 4 घात એટલા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ઓકે લખી લો ચલો સ્વાધ્યાયનો 4.2 4.3 અને 4.4 એક સરખા ન્યુમેરિકલ છે, સૂત્રો એક સરખા છે, ગણતરી એક સરખી છે, મૂળ એની દિશા જોવાની છે। 4.2 થી શરૂઆત કરીએ આપણે કે 4.2 મારે જોઈએ છે બરાબર। તો એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયરનો પ્રવાહ વહે છે અને 20 સેન્ટીમીટર નીચે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો કે લાંબા તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર म्यू जीरो आई डिवाइड बाय 2πr। हवे म्यू जीरो एटले 4π 10⁻⁷। केटलो प्रवाह आपेलो छे? 35 एम्पियर छेद मां 2πr। केटला आपेला छे? 20 सेंटीमीटर एटले के 0.2 मीटर। पाई पाई कैंसल, आ थया 2। ओके तो ભાગાકાર લઈએ તો 2 × 35 × 10⁻⁷ ભાગ્યા 0.2, થોડી સાદરૂપ આપો, આ થાય 10, તો થાય 3.5 × 10⁻⁷। હવે 3.5 એટલે એક અહીંથી કપાશે અને એક આનું જશે, એટલે ટોટલ 2 પોઈન્ટ કપાશે 10⁻⁵ ટેસ્લા। ઓકે આ છે 4.2। હવે જોઈએ 4.3। 4.3 શું કહે છે? સમક્ષિતિજ સમતલમાં એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ વહે છે। તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે કોઈ બિંદુ પાસે બીનું મૂલ્ય અને દિશા શોધો। ચલો સૌથી પહેલા આપણે લખીએ કે લાંબા તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ ઝીરો I ડિવાઇડ બાય 2πr। હવે તમને ખબર છે કે હું 4π લખું ને પછી 2πથી ભાગાકાર આપું તો કેટલા મળે છે? 2 × 10⁻⁷, જેનો ઉપયોગ અહીંયા સીધો કરીશ, ગુણ્યા આઈ કેટલા છે? તો કે 50 છેદમાં, હવે 2π લખવાની જરૂર નથી કેમ કે એ મ્યુ ઝીરો સાથે મર્જ થઈ ગયા। અંતર આપેલું છે કેટલું છે? 2.5 મીટર, ભાગાકાર આપો તો આ થાય 20, 20 × 2 = 40, 10⁻⁷ તો 4 × 10⁻⁶ ટેસ્લા।
बात करिए दिशानी, तो कई दिशा थाय। ओके जोइए, धारो कि आप पेन ने गोठवीए बराबर, उत्तर दक्षिण पूर्व पश्चिम। ओके उत्तर दक्षिण पूर्व पश्चिम, उत्तर दक्षिण पूर्व पश्चिम, उत्तर दक्षिण पूर्व पश्चिम। ओके प्रवाह क्या आवे छे? उत्तर थी दक्षिण आ दिशा में, जमणा हाथ नो नियम आवुं कहे छे आ दिशा में। अहींया चुंबकीय क्षेत्र छे तो हूँ शू करीश, आम कल करीश आ रीते। फरी जुओ, उत्तर थी दक्षिण एटले अंगूठो मारो आ बाजू आवे जोईए, आ प्रवाहनी दिशा थई गई, मूकी दो अंगूठो। अहींया मारे चुंबकीय क्षेत्र शोधवुं छे तो तेना माटे मारे आंगळीओ जरे हूँ वाळीश तो ऊपर तरफ वळशे, ऊपर तरफ। तो आम दिशा कई आवशे? ऊर्ध्व दिशा। कई आवशे? ऊर्ध्व दिशा। ओके आ छे उत्तर थी दक्षिण, पूर्व तरफ जोईए छे तो ऊपर वाळो, ऊपर ऊपर। पश्चिम कीधु तो नीचे नीचे। 4.4 माथा परथी पसार थता विद्युत प्रवाहना तारमां 90 एम्पियर प्रवाह पूर्वथी पश्चिम, पूर्वथी पश्चिम 1.5 मीटर नीचे बी बिंदुए चुंबक, बी बिंदुए क्षेत्रनुं मूल्य शोधो। हवे एवुं कहे छे के धारो कि आ पूर्वथी पश्चिम छे, आ माथे जाय छे पूर्वथी पश्चिम। हवे आ पूर्वथी पश्चिम जाय छे एटले मारो अंगूठो आम थई गयो। ओके चलो आ रीते હવે શોધવાનું ક્યાં કીધું છે? નીચે, નીચે એટલે મારી આંગળી નીચે છે। હવે હું કલ કરીશ તો મારી આંગળીઓ મારી બાજુ જ આવે છે, જુઓ મારી આંગળીઓ ક્યાં આવે છે? મારી બાજુ। તો હમણાં આગળ જોયું તેમ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ પ્રવાહની દિશા જુઓ, ત્યાંથી મારી બાજુ એટલે ત્યાંથી જુઓ, આ કઈ બાજુ થઈ? મારી બાજુ। આ બંને દિશા એક સરખી થઈ ગઈ એટલે કે ફરી જુઓ, આ પ્રવાહની દિશા મારી બાજુ, પ્રવાહની દિશા મારી બાજુ એટલે કે દક્ષિણ દિશા તરફ મળે છે। તો અહીંયા જે દિશા આવશે એ દક્ષિણ આવશે। તો કે લાંબા તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો આઈ ડિવાઈડ બાય 2πr 2×10⁻⁷ 90 એમ્પિયર, આર બરાબર 1.5 મીટર। ઓકે તો ભાગાકાર આપો, આ થાય 6×15⁻⁶ 600 તો 12×10⁻⁶ 1 ઝીરો અહીંયા જવા દીધું, 1.2×10⁻⁵ ટેસ્લા। વાત કરીએ દિશાની तो दिशा आवे दक्षिण तरफ नी, ऊपर कीधु तो पूर्व तरफ नी, ऊपर कीधु तो आम ऊपर है, ऊपर तो आम पूर्व तरफ जाए पर नीचे के तो दक्षिण तरफ आवे। तो आ छे 4.2, 4.3 अने 4.4 तमारा स्वाध्यायना दाखला, लखी लो। સ્વાધ્યાયનો પાંચમો દાખલો, 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધો। આવું બુકમાં લખી નાખ્યું છે પણ વાસ્તવમાં રકમમાં એવું છે ઇંગ્લિશ મીડિયમમાં કે એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય। તો અહીંયા આપણે ગણીએ तो सौथी पहला आपणे पांचमो दाखलो जोईए। तो चुंबकीय क्षेत्र में रहेला तार पर लागतुं बळ F is equals to bill
साइन थीटा एल ने छेद में ले लो एफ बाय एल बी आई साइन थर्टी बी के पॉइंट पंदर आई के आठ साइन थर्टी वन बाय टू तो पॉइंट पंदर गुण्या आठ भाग्या बे तो आने अपने कर दिए चार तो आ जवाब आए पॉइंट छ न्यूटन प्रति मीटर पॉइंट छ न्यूटन प्रति मीटर। नेक्स्ट छठो जुए त्रण सेमी लंबाई ना तार माथी दस एम्पियर विद्युत प्रवाह पसार थाय छे जेने सोलेनोइड मां तेनी अक्षने लंब रूपे मुकेल छे। सोलेनोइड नी अंदर चुंबकीय क्षेत्र पॉइंट सत्यावीस टेस्ला छे तो तार पर केटलू चुंबकीय बल लागतुं हशे। हवे हुं तमने सोलेनोइड दोरीश पण आखो नहीं दोरू के जेथी आपणने समझ में आवे कि भाई आ सोलेनोइड छे बराबर। આ રીતે સોલેનોઇડ છે, સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય છે અને આ છે સોલેનોઇડની અક્ષ। હવે અક્ષને લંબ રૂપે તાર મૂક્યો છે એટલે કે તાર આ રીતે છે, આ રીતે લંબ રૂપે જેમાં વિદ્યુત પ્રવાહ વહે છે આઈ, વિદ્યુત પ્રવાહ વહે છે આઈ અને એની લંબાઈ આપી છે ત્રણ સેન્ટીમીટર। તો એવું લખાય કે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તાર પર લાગતું ચુંબકીય બળ એફ બરાબર બિલ સાઇન થીટા, બિલ બી પોઈન્ટ સત્યાવીસ, આઈ દસ એમ્પિયર, એલ ત્રણ સેન્ટીમીટર દસ ની માઇનસ બે ઘાત મીટર સાઇન નાઇન્ટી। હવે આનો ગુણાકાર આપીએ તો એક કામ કરીએ સત્યાવીસ ગુણ્યા ત્રણ જ કરીએ સીધો, ઓકે તો થાય પોઈન્ટ એટી વન ટેન રેસ ટુ માઇનસ વન સાઇન નાઇન્ટી વન થાય ઝીરો પોઈન્ટ ઝીરો એક્યાસી ન્યૂટન અથવા તો આઠ પોઈન્ટ એક દસની માઇનસ બે ઘાત ન્યૂટન જવાબ આવે છે। ઓકે લખી લો સ્વાધ્યાયનો ચાર પોઈન્ટ સાત, ચાર સેમી અંતર રહેલા બે સીધા સમાંતર તાર એ અને બી માંથી આઠ એમ્પિયર અને પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે, તાર એ ના દસ સેમી લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધ। અહીંયા તમને શું આપેલું છે તો કે અહીંયા બે તારો વચ્ચેનું અંતર આપેલું છે જેમાં એકમાંથી આઠ એમ્પિયર બીજામાંથી પાંચ એમ્પિયર પ્રવાહ વહે છે, તાર એ ના દસ સેમી લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો। એટલે એવું કહે છે કે આ બે તારો છે તેમની વચ્ચેનું અંતર ચાર સેન્ટીમીટર છે અને આ જે છે તે દસ સેમી ના વિભાગ પર લાગતું બળ છે, પ્રવાહ એક જ દિશામાં વહે છે એવું માનીને ચાલીએ, મતલબ આપેલું છે ને આ જ દિશામાં વહે છે એવું માનીને ચાલીએ, આઠ એમ્પિયર પાંચ એમ્પિયર આઠ વાળો તાર એ પાંચ વાળો તાર બી, તો બે સમાંતર તારો
वच्चे लागतू चुंबकीय बल F is equals to mu 0 I 1 I 2 L divided by 2 pi y. Mu 0 छेद में 2 pi 2 10 raised to minus 7 प्रवाह 8 एम्पीयर 5 एम्पीयर 10 सेंटीमीटर नो अंतर से मतलब के 10 नी माइनस 1 घात मीटर छेद में y बन्ने वच्चेनु अंतर 4 सेंटीमीटर 10 नी माइनस 2 घात 4 दू 8 5 दू 10 गुणा 10 नी माइनस 1 गया 2 10 नी माइनस 5 घात टेस्ला सॉरी न्यूटन बड लागे छे 2 10 ની માઈનસ 5 ઘાત ન્યૂટન બળ લાગે છે તો આ છે તમારો સ્વાધ્યાયનો 4.7 લખી લો સ્વાધ્યાયનો 8મો દાખલો 80 સેમી લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટા n बराबर 400 आटा वाला 5 आवरण मिटाड़ा छे એટલે કે એક આટામાં સોરી એક આવરણમાં 400 આટા છે એવા કુલ 5 આવરણ મિટાડ્યા છે સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે જો સોલેનોઇડમાંથી 8 એમ્પિયર આઈ विद्युत प्रवाह वहेतो हो तो तेना केंद्र पासे चुंबकीय क्षेत्र बी शोधो सोलेनोइड लंबाई आपेली छे 80 सेंटीमीटर हवे जे मेन बात छे ए आ छे 5 आवरण तो आपणे 5 आवरण ना कुल आटा गणवाना छे तो दरेक आवरण मां चार सौ आटा होय तो पांच आवरण ना आटा पांच गुणिया 400 2000 2010 नी त्रण कुल आटा आटला थाय तो हवे सोलेनोइड नु सूत्र के सोलेनोइड ना केंद्र पासे चुंबकीय क्षेत्र B इज इक्वल्स टू म्यू जीरो एन आई इज इक्वल्स टू म्यू जीरो एन आई L. Mu 0 it's a 4 pi 10 raised to minus 7 n 2 10 raised to 3 प्रवाह I 8 एम्पियर तो L कितलो था से 80 सेंटीमीटर मतलब के 0.8 आ कैंसल 10 4 दू 8 y 10 ની 3 ને 1 4 ઓછા 7 3 ટેસ્લા અથવા તો 2.5 2 10 ની માઈનસ 2 ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના કેન્દ્ર પર ઉદ્ભવે છે ઓકે લખી નાખો સ્વાધ્યાયનો 9મો દાખલો 10 સેમી બાજુવાળા ચોરસ ગૂંચવડાને 20 આંટા છે તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે અહીંયા આપણને શું આપેલું છે કે પહેલા n આપેલા છે
પછી પ્રવાહ આપેલો છે આ ગૂંચળો શિરોલંબ લટકાવેલ છે અને સમતલનો લંબ 0.8 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે ગૂંચળો કેટલાનું ટોર્ક અનુભવશે તો ગૂંચળાને અનુભવાતું ટોર્ક ટાઉ બરાબર બીના સાઈન થીટા ટાઉ બરાબર બીના સાઈન થીટા બી કેટલા આપેલા છે 0.8 આઈ કેટલા છે તો કે 12 ક્ષેત્રફળ 10 સેમી બાજુ વાળા ચોરસ ચોરસ એટલે લંબાઈનો વર્ગ આટા આપેલા છે 20 લંબાઈનો વર્ગ સાઈન 30 ઓકે હવે ગણતરી જોઈએ 10 સેન્ટીમીટર 10 ની માઇનસ 1 અને એનો વર્ગ 10 ની માઇનસ 2 સાઈન 30 1/2 કેન્સલ 120 એટલે આની ગણતરી આપો તો 0.8 ગુણ્યા 1.2 0.96 ન્યુટન ઇન્ટુ મીટર નો ટોર્ક અનુભવે છે કેટલું 0.96 ઓકે યોર આન્સર શેર કરી લઈએ યસ 0.96 ન્યુટન ઇન્ટુ મીટર નો ટોર્ક અનુભવે છે લખી સ્વાધ્યાયનો 10મો દાખલો ચલિત ઘૂંચળાવાળા મીટરો M1 અને M2ની વિગતો નીચે મુજબ છે જ્યાં R1 બરાબર 10 ઓમ M1 બરાબર 30 આંટા A1 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર B1 0.25 ટેસ્લા R2 14 ઓમ M2 42 A2 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર B2 0.50 ટેસ્લા બંને મીટરોના સ્પ્રિંગ અચળાંક એટલે કે K સરખા છે M1 અને M2 માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો હવે આપણને ખબર છે કે ભાઈ phi is equals to BINA/K માટે phi છેદમાં I જેને આપણે પ્રવાહ સંવેદિતા સેન્સિટિવિટી ઓફ કરંટ SI સેન્સિટિવિટી ઓફ કરંટ SI કહીએ છીએ BNA/K માટે SA1 ડિવાઇડ બાય SA2 B1 N1 A1 ડિવાઇડેડ બાય B2 N2 A2 B1 0.25 N1 30 A1 3.6 × 10⁻³ B2 0.50 N2 42 8.8 × 10⁻³ કેન્સલ 18 × 2 = 36 25 × 2 = 50 કેન્સલ 30/42 6 ભાગ ચલો 5 × 6 = 30 5 × 3 = 42 આ થાય કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ આ જે ગુણોત્તર આવ્યો એ SI1/SI2 આવ્યો કોઈ SI2/SI1 લેશે તો જવાબ આવશે 7/5 એ વખતે જવાબ ઉલટાઈ જાય 1.4 સમથિંગ આન્સર આવી શકે છે ઓકે હવે શું કહે છે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો વોલ્ટેજ સંવેદિતા ગુણોત્તર શોધવો હોય તો આપણી પાસે આ ફાઈ છે કે φ/I is equals to BNA/K અહીંયા R વડે ગુણીએ તો આ થઈ જાય વોલ્ટેજ સંવેદિતા SV BNA/K
इनटू वन अपॉन आर बी एने बाय के शू छे एसआई एसवी इज इक्वल्स टू एसआई बाय आर तो माटे एसवी टू डिवाइडेड बाय एसवी वन एसआई टू डिवाइडेड बाय एसआई वन હવે આર એ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે સંબંધ ઊંધો થઈ જશે નીચે આર ટુ આવશે તો ઉપર આર વન આવશે હવે એસઆઈ ટુ બાય એસઆઈ વન આપણને ખબર છે કે સેવન બાય ફાઈવ ઇઝ ઇક્વલ્સ ટુ સેવન બાય ફાઈવ તો આર વન કેટલા છે તો કે આર વન દસ છે આર ટુ કેટલા છે ચૌદ સિત્તેર સિત્તેર કેન્સલ એક માટે એસવી टू डिवाइडेड बाय एस वी वन इज इक्वल्स टू वन तो एम नो गुणोत्तर क्यों थाय छे एक समान थाय छे ओके સ્વાધ્યાયનો અગિયારમો દાખલો એક ઓરડામાં 6.5 કોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલ છે આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8×10⁶ મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવે છે ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર માર્ગ કેમ હશે તે સમજાવો ઓકે સમજાવી સ્પષ્ટ લખ્યું છે જો ક્ષેત્રમાં લંબરૂપે હવે ઇલેક્ટ્રોન ક્ષેત્રને લંબરૂપે દાખલ થવાથી એફ બરાબર ક્યુ વી ક્રોસ બી અનુસાર તેના પર લંબરૂપે બળ લાગે છે જેથી તેનો ગતિમાર્ગ થિયરીમાં આવી ગયું છે વર્તુળમય બને છે બીજું શું કહે છે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા આર બરાબર એમવી છેદમાં ક્યુબી એમ 9.1×-31 4.8×10⁶ ક્યુ 1.6×-19 બી 6.5×10⁴ આખાનો ભાગાકાર આવશે 4.2×10⁻² મીટર ઓકે તો આ થશે તમારો સ્વાધ્યાયનો અગિયારમો દાખલો બારમો જોઈએ સ્વાધ્યાય 4.11માં ઇલેક્ટ્રોનના ભ્રમણકક્ષાની આવૃત્તિ શોધો આવૃત્તિ ક્યુબી છેદમાં 2πm ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6×10⁻¹ ગુણ્યા 6.5×10⁻¹ ભાગ્યા 2 3.14 9.1×10⁻³ તો ભાગાકાર કંઈક થશે 18.2×10⁶ હર્ટ્ઝ જેને આપણે કહીશું 18.2 મેગાહર્ટ્ઝ કેટલો કહીશું 18.2 મેગાહર્ટ્ઝ ઇલેક્ટ્રોનની ઝડપ સોરી આવૃત્તિ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે સૂત્રમાં જુઓ ક્યાંય એવું કોઈ પદ નથી જે ઝડપ પર આધારિત છે તો લખી શકાય છે કે ના ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ તેની ના ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ
તેની ઝડપ પર આધારિત નથી. ઓકે, તો લખી લો. સ્વાધ્યાયનો 13મો દાખલો. એક ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ટેસ્લા એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી આપેલું છે, 8 ત્રિજ્યા એટલે કે આર આપેલ છે, 30 આંટા એટલે કે એન આપેલ છે, ધરાવતું વર્તુળાકાર ગોજું અટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર એટલે કે આઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ચિત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ રચાવે છે થીટા, તો ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. તો આવર્તન ન થાય તે માટે જરૂરી ટોર્ક tau equals to b ના sin theta. હવે b i n વર્તુળાકાર pi squared sin 60. એક ટેસ્લા, 6 એમ્પિયર, 30 આંટા, 3.14, 8 સેમી ત્રિજ્યા, 0.089 વર્ગ, સાઇન 30 √3/2. આ બધાનું કેલ્ક્યુલેશન કરો તો 3.132 સમથિંગ આવે છે ન્યૂટન ઇન્ટુ મીટર. 3.132, યસ, મેં ગણતા છે, 132 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ થાય. હવે આપણે બી વાંચીએ. જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે જેનું ક્ષેત્રફળ પણ તેટલું જ હોય તો તમારો જવાબ બદલાશે? ના. કારણ કે ટોર્કના સૂત્રમાં બી ચુંબકીય ક્ષેત્ર, આઈ પ્રવાહ, આંટાની સંખ્યા, એ ક્ષેત્રફળ, કોનું ક્ષેત્રફળ એની ચર્ચા નથી, માત્ર ક્ષેત્રફળ આપેલું છે અને સાઈન થીટા. તો કોઈ પણ આકારનું હોય આપણા જવાબમાં કોઈ ફરક પડતો નથી. ઓકે,